જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર એસી ઈસવીસન બે હજાર ચોવીસ મહાવત નોમ અને દશમ ભેગા છે આજે વાર છે મંગળવાર મિત્રો દશમની તિથિનો ક્ષય છે આ ધ્યાન રાખજો તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ આજના સૂર્યોદયનો સમય સવારે એક્ઝેક્ટ સાત વાગે સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાકને બેતાલીસ મિનિટ આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના મિત્રો જીવનમાં ક્રોધથી બચીને ચાલશો એટલો ફાયદો મોટો થશે ક્રોધ આપણા જીવનમાં ઘણા બધા સારા ગુણોનો નાશ કરે છે બને ત્યાં સુધી માનવીએ ક્રોધથી દૂર રહેવું જોઈએ મિત્રો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા થશે પણ ખૂબ જ્ઞાની હશે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે આવકમાં રૂકાવટ આવતી દેખાય આજે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે ધારેલી આવક ન થતા આપણા ઘણા બધા વાયદાઓ ખોરવાઈ શકે તો આજે સવારથી જ આયોજનબદ્ધ કામ કરજો અને ખૂબ સમજીને વાયદા કરજો વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે આવક કરતાં જ આવકનું પલ્લું ભારે થતું દેખાય છે આજે બપોર સુધીમાં ઘણી બધી માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે પણ જો ધીરજ નહીં રાખો તો તકલીફ પણ વધે ધીરજ રાખશો મગજ શાંત રાખશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સાંજનો સમય તમારા માટે સારો પસાર થઈ શકે મિથુન મિથુન રાશિવાળા માટે આજે માનસન્માન મેળવવાનો દિવસ છે પણ મિત્રો માનસન્માન મળવાના હોશમાં આપણે બીજા બધા ખર્ચાઓ વધારી ન દઈએ એની કાળજી રાખજો આજે ખર્ચના પ્રસંગ પર જો આપણે કાબૂ ન રાખીએ તો આપણે ઘણી બધી બાબતોમાં તકલીફ પડી શકે છે કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજે ધનલાભનો મોટો યોગ બનતો દેખાય છે આજે અગત્યના કામમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે અને આના કારણે તમારી આવક આજે વધતી દેખાય છે આજે સંપત્તિ અંગેના કામોમાં નાનકડી રૂકાવટ પછી સારી સફળતા મળે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આજે સવારથી જ કાર્યોમાં સફળતા મળતી દેખાય છે આજે એક પછી એક કામ ધીરે ધીરે સરળતાથી પૂરા થાય અને સારી આવક બી ઊભી કરી શકાય મનની શાંતિ પણ મેળવી શકાય અને કોઈની સાથેના સંબંધોમાં ખૂબ સારો આપણે વધારો કરી શકીશું એનાથી સારો લાભ લઈ શકીશું કન્યા કન્યા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો ખરી દિશામાં કરેલા પ્રયત્નો પછી સારી સફળતા મળે સારી આવક આપણે ઊભી કરી શકીશું અને મિત્રો આજે છે ને એક કાયમી આવક ઊભી કરવામાં તમે સફળ થઈ શકો છો તો આજે કોઈ નાના મોટા કામો પર પૂરતું ધ્યાન આપજો અને વિચારજો કે કયું કામ આજે હું પૂર્ણ કરું તો મારી કાયમી આવક ઊભી થઈ જાય મિત્રો આજે જીવનસાથી સાથે લાગણી દુભાતી દેખાય અહીંયા થોડું ધ્યાન આપી દેજો હોય લગ્ન મિલાપમાં વિલપમાપિતના કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતા તુલા તુલા રાશિવાળા માટે આજે કામની બાબતમાં સવારથી થોડું ટેન્શન ઊભું થાય પણ નજીકના મિત્રોની સહાય મળી જાય એનો સામેથી ફોન આવે કે ભાઈ હું આજે ફ્રી છું કામ હોય તો કહેજો અને આજે તમને એવી સરસ સહાય મળે કે આજનું કામ તમે સરળતાથી પૂરું કરી શકો આજે મિત્રો તબિયતનું ધ્યાન રાખજો અને કાર્યનો બોજ વધુ ન થઈ જાય એની કાળજી ચોક્કસ રાખજો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે તે સિવાય આજે કોઈ નાણાં ભીડ હોય ને તો એનો ઉપાય આજે મળી જાય આવકને ક્યાંથી વધારવી એ આપણને ખબર પડી જાય તબિયતમાં ખરાબી છે તો એમાં સુધારો લાવી શકાય ધનરાશિ ધનરાશિવાળા માટે આજે કોઈક નવી યોજના પર ફોકસ કરી શકાય એને વધારી શકાય આગળ લઈ જઈ શકાય આજે આમ પણ તમારે નોકરી કે ધંધાના કામમાં વધુ મહેનત કરવાની જ છે પણ મિત્રો આજે આ બાબતને આગળ લઈ જતા સામાજિક કાર્યોમાં વિલંબ થવાનો છે એ પણ નક્કી છે મકર મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ખૂબ મોટી અને સારી સફળતા મળે છે મિત્રો આજે મકર રાશિવાળા છે ને પોતાના કુટુંબ પર એક હોલ્ટ બનાવી શકશે એક પકડ લાવી શકશે જેનાથી આગળના સમયમાં કુટુંબના સભ્યો માન સહિત તમારી વાત માને મિત્રો આજે બને ત્યાં સુધી સ્નેહીઓથી મનદુખ ટાળજો કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે દેવામાં મોટી રાહત મળતી દેખાય આજની કરેલી આર્થિક વ્યવસ્થાઓ તમને આગળના સમયમાં ખૂબ સારું પરિણામ આપે મિત્રો આજે કોઈ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એ પણ તમે કરી શકો છો મીન રાશિ મીન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળે અને સારી વ્યવસ્થાઓ કરીને આપણે આજનો પ્રવાસ આનંદમય બનાવી શકીએ આજે નજીકના સ્નેહીઓથી આપણે સારી સહાય પણ મળી જાય અને આજનો દિવસ આપણે ખરેખર એક સંતોષકારક રીતે પસાર કરી શકશું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર મિત્રો આજનો શું વિચાર માનવીય જીવનમાં ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખવો જરૂરી છે એનું કારણ ખબર છે આપણા આત્માથી ભગવાન કોઈ સારી વસ્તુ છીનવી લઈ તેના પછી એનાથી સારી વસ્તુ ભગવાન જ આપણને આપે છે તો આપણી જે ગીતામાં કહેવાયું જ ને જે ભાઈ જે થઈ ગયું એ સારું હતું થાય છે એ સારું અને થવાનું છે એ સારું તો ભગવાન પર આપણે આવો ભરોસો રાખવો જોઈએ કે ભાઈ તમે કોઈ સારી વસ્તુ મારા હાથમાંથી છીનવી લીધી પણ એનાથી વધુ સારી વસ્તુ તમે મને આપવાના જ છો તો મિત્રો હવે જોઈએ આપને આજની વૈદ્યકીય સલાહ મિત્રો ઘણીવાર આપણે પેલો સામાન્ય કફ થઈ જાય અને ખાંસી આવે તો આવા સમયે શું કરવાનું થોડોક અજમો શેકી ને જરાક હૂંફાળા પાણી સાથે અજમો ફાકીને પાણી પી જવું ચોક્કસ કફમાં રાહત થાય અને ખાંસીમાં રાહત ચોક્કસ થાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય બહુ સરસ આજે કોઈ આપણી સાથે કડવી વાત કરે ને તો આપણે એની સાથે મીઠી વાત કરીશું કોઈ કડવો જવાબ આપે તો આપણે એને પ્રેમથી મીઠો જવાબ આપીશું ચોક્કસ આજે આપણે સામેના માણસની સાથે લડવા ઝઘડવા કરતાં મીઠી વાણીમાં આપણે પ્રત્યુત્તર આપીએ તો હાથ તો આપણો જ ઉપર રહીને તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું રિવન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે